નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. સમાચારો સાથે હું છું વિધિ. વાત કરીએ આજના સૌથી અગત્યના સમાચારની. ભરતીમાં સર્જાયેલી ખોટ મામલે હવે કાર્યવાહી તેજ બની છે. ઉલ્લેખનીય છે કે આરોપી રૂપલ શર્મા, કે જેનું નામ ચર્ચા રહ્યું છે, તે પોતે પણ આ પરીક્ષાની ઉમેદવાર હતી. શ્રીરામ હોસ્ટેલની સંચાલિકા છે અને તેમણે હોસ્ટેલમાં જવાબ પત્રો વેચ્યા હોવાનો પણ આરોપ તેમના પર લાગેલો છે. ઉલ્લેખનીય છે કે તેમની સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે. ભરત બોરાણાને શંકા જતા નકલ બોર્ડ અધ્યક્ષના માહિતી મોકલી હતી. પેપર લીક થવાનું બહાર આવતા જ રૂપલને બોલાવીને પૂછપરછ કરાઈ હતી. રૂપલે કહ્યું કે તેણે જયેશ નામના વ્યક્તિએ જવાબ પત્ર આપ્યું હતું. જયેશને તપાસ કરતા બહાર આવ્યું કે જયેશને અરવલ્લીના અર્જણ વાવના મનર પટેલ દ્વારા પત્ર મળ્યું હતું અને આરોપી છે રૂપલ શર્મા, કે જે પોતે પણ પરીક્ષા આપી રહી હતી, પોતે પણ ઉમેદવાર હતી અને રૂપલ શર્માએ હોસ્ટેલમાં પણ જવાબપત્રો વેચ્યા હતા. રૂપલ જવાબપત્રની ખરાઈ કરવા માટે તેની નકલ ભરત બોરાણાને મોકલી હતી. જો કે ભરત બોરાણાને શંકા જતા તે નકલને બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયને મોકલી આપવામાં આવી. પેપર લીક થયો હોવાનું બહાર આવતા જ રૂપલને બોલાવવામાં આવી, તેની પૂછપરછ કરાઈ. ત્યારે રૂપલે કહ્યું કે જયેશ નામના વ્યક્તિએ તેમને જવાબવહી આપી હતી. જયેશની તપાસ કરતા આતાર અરવલ્લી છે, સેનિટેશન વિભાગમાં કામ કરતો યશપાલ સોલંકીનું નામ સામે શું કહેશો સર? અમારી પાસે આ બાબતે કોઈ પોલીસ દ્વારા ફોર્મલ કોમ્યુનિકેશન અત્યારે છે નહીં. ફોર્મલ કોમ્યુનિકેશન જ્યારે આવશે ત્યારે જે કંઈ કર્મચારી કોન્ટ્રાક્ચ્યુઅલ અથવા તો કોર્પોરેશનનો કર્મચારી શું છે વિગતો આપણને ખબર પડશે, તો એના ઉપર ધારાકીય કાર્યવાહી જે પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટનો કર્મચારી હશે તો એજન્સી મારફત એના ઉપર કાર્યવાહી થાય, અને અમારો કર્મચારી સીધો હશે તો સીધી રીતે કાર્યવાહી થશે. જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસની કાર્યવાહીને અનુસંધાને જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની આવે છે એ અમે કરીશું. પરંતુ હાલ જે રીતે વિગતો મળી રહી છે, નામ આવ્યું છે, ઠામ આવ્યું છે, નોકરીનો હોદ્દો પણ સામે આવી ચૂક્યો છે, તો સર શું આપણા દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે આવી કોઈ વ્યક્તિ? અત્યારે અમારી પાસે ફોર્મલ કોમ્યુનિકેશન થાય ત્યારે તપાસના આદેશ આપવામાં આવે. અત્યારે કોઈ તપાસના આદેશ કે આવી કોઈ વ્યક્તિ કામ કરે, કોમ્યુનિકેશન હજુ આવ્યો નથી આપણી પાસે. ઓકે, જે આવી રહ્યો છે મીડિયાના મારફત આવી રહ્યો છે, એટલે પોલીસ તરફથી જે કોમ્યુનિકેશન આવશે ત્યારથી આપણે કાર્યવાહી કરવામાં આવશે, ચાલુ કરવામાં આવશે. ભૂતકાળમાં પણ વડોદરા કોર્પોરેશનમાં જ્યારે જ્યારે ભરતી કરવામાં આવતી હતી ત્યારે આ વાત મળતી હતી કે 5-10 લાખ રૂપિયા આપીને કેટલાક તત્વો નોકરી અપાવે છે, આવા કેટલાક ઉમેદવારો અમારી પાસે પણ આવ્યા હતા. તો શું ખરેખર આપને લાગી રહ્યું છે કે ગંભીર મામલો સામે આવી રહ્યો છે? ધીમે ધીમે પોલીસ તપાસ કરે છે, આ તો પોલીસની ભરતી છે અને પોલીસ તપાસ કરશે અને એમાં જેનો પણ નામ આવશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે. અને એ રાજકીય સેવામાં કે ગવર્મેન્ટની સર્વિસમાં કે વડોદરા કોર્પોરેશનની સર્વિસમાં હશે, કોન્ટ્રાક્ચ્યુઅલ રીતે કે બીજી રીતે હશે, તો એના ઉપર સામે અમે કાયદાકીય કાર્યવાહી અમે કરીશું. સર, એટલા માટે 2017માં પણ સેનિટેશન વિભાગમાં ભરતી કરવાની હતી જે અલગ અલગ મુદ્દા ઉપર, તો એટલા માટે ભરતી નથી થઈ શકી આજે પણ? એને કોઈ સંબંધ નથી. સર, મહત્વની વાત છે કે જે રીતના કોર્પોરેશનના કર્મચારીનું હવે નામ સામાયું છે એની ઇન્કવાયરી થશે ત્યાર પછી તમે તપાસ કરશો, પરંતુ જે રીતના હવે નામ સામે રહ્યું ત્યારે હવે આગામી સમયમાં કોઈની ભરતી કરવામાં આવશે ત્યારે આ પાસાને ધ્યાન રાખવામાં આવશે કોઈ વ્યક્તિ કોઈ આવું? સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ ભરતી કરવામાં આવે, કોર્પોરેશન કરતી હોય કે રાજ્ય સરકાર કરતી હોય, તમામ પાસાઓનો ધ્યાને રાખીને પ્રિકોશન્સ લેવામાં આવતા હોય છે. એક અનફોર્ચ્યુનેટ બાબત છે કે આ પેપર જે લીક થયો છે રાજ્ય સરકાર તરફથી રાજ્ય સ્તરે એની તપાસ કરવામાં આવી રહી છે. અનેક લોકોના નામ એમાં ખુલ્યા છે. મીડિયાના મારફત જે નામ મળ્યો છે એમને એ હજુ માત્ર મીડિયાના મારફત મળ્યો છે. અમને જે રીતે ફોર્મલ કોમ્યુનિકેશન પોલીસનો કે સીઆઈડીનો આવશે એના ઉપર કરવાની થતી કાયદાકીય કાર્યવાહી અમે કરીશું. ઓકે, તરફથી જે વિગતો અત્યારે સામે આવી રહી છે, હજુ સુધી પોલીસ દ્વારા તેઓની સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી. ત્યારબાદ તેઓ આ અંગે કાર્યવાહી કરશે તેવું જણાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અત્યારે કમિશનર દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું, હજુ સુધી આ સમગ્ર મામલે તેઓને કોઈ ફોર્મલ જાણકારી કરવામાં નથી આવી.